જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણશાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 ભાગ પહેલો ચેપ્ટર પહેલું એમાં પારિભાષિક શબ્દો પૂરા કર્યા ત્યાર પછીની બેઝિક સમજૂતી અને થોડાક વિગતવાર સમજૂતી સાથે આપણે આગળ વધીએ. અત્યારે આપણે આવીએ છીએ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 2 ઉપર. એમાં તમને કીધું છે હિસાબો એટલે. હવે આપણે સામાન્ય ભાષામાં આપણે હિસાબો કોને સમજીએ છીએ? તો કે સામાન્ય ભાષામાં આવક અથવા જાવક હોય, અથવા એને બીજી રીતે તમે સમજો તો ઉપજ અને ખર્ચ અંગેની નોંધ. હવે કોઈ પણ ધંધો વ્યવસાય છે એમાં તમે બે પાર્ટ પાડો, ધંધાની આવક લખો અને જાવક લખો, અથવા તમે બીજી રીતે લખો, ઉપજ લખો અને ખર્ચ લખો. અને આને તમે છે એ શું કહો છો? નોંધ. એને શું કહેવાય? હિસાબ. હવે હિસાબોમાં આ નોંધ ઉપરાંત આવક જાવકનો તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવત જે આપણે શોધીએ છીએ, આ તફાવત એ લાભ કઈ રીતે થાય? તો કે નફા સ્વરૂપે આપણે દર્શાવીએ, અથવા ખોટ કે નુકસાન સ્વરૂપે હોઈ શકે. આ વિગત વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં જોઈ લીધી? તો કે પારિભાષિક શબ્દો મેં તમને જે સમજાવ્યા હતા બરાબર, એમાં નફો કે નુકસાન આપણે જોયું હતું. જાવક કરતા આવક વધુ હોય તો નફો, અને આવક કરતા જાવક વધુ હોય તો નુકસાન, એ આપણે પોઈન્ટ જોઈ ગયા હતા. હવે એ બાબતે આપણે અહીં એક ઉદાહરણ સમજીએ છીએ. ચાલો ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે એક વેપારી રૂપિયા 10,000નો માલ ખરીદે છે, વાહન ભાડાના રૂપિયા 2,000 ચૂકવે છે, એટલે આ બે રકમ એને જશે, એ બે રકમ એના ધંધામાંથી શું કહેવાય? જાય છે. એટલે આ 10,000 રૂપિયા છે એ જશે, એટલે જાવક, અને 2,000 રૂપિયા છે વાહન ભાડું ચૂકવું છે એટલે જાવક. આ બધો માલ રૂપિયા 15,000માં વેચી દેશે, 15,000માં વેચશે એટલે એને 15,000 રૂપિયા મળશે, એટલે શું થઈ? આવક. હવે તફાવત જોઈએ તો કે અહીં આવક અથવા ઉપજ કેટલી થઈ? 15,000 રૂપિયા, જેની સામે જાવક અથવા ખર્ચ કેટલો થયો? 12,000. કઈ રીતે? 10,000નો માલ હતો અને 2,000 રૂપિયા છે એ વાહન ભાડું હતું. તો તફાવત તમને શું મળ્યો? તો કે 15,000 રૂપિયા આવ્યા, એમાંથી 12,000 રૂપિયા ચૂકવા, એટલે 3,000 રૂપિયા વધ્યા. વૈધા તો એને શું કહેવાય? આવક. એ શું થાય? લાભ કહેવાય, અથવા એને કહેવાય નફો. હવે આગળ વધીએ, બીજો પેરેગ્રાફ છે આપણી પાસે કે હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અત્યાર સુધી તમે શું સમજાવ્યું ખબર છે? તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ વ્યક્તિ હોય એને કીધું નામું. આપણે પણ શબ્દ કયો વાપરીએ? નામું. કયું સબ્જેક્ટ આવે છે? નામ. પણ અહીં તમને કીધું છે હાઇલાઇટ્સ કરીને, જો બોલ્ડ કરીને શબ્દ આપ્યા છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. કીધું કોને? તો કે હિસાબોને. એટલે આપણે શું કરીએ છીએ? હિસાબો શીખીએ છીએ, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? નામા તરીકે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને પુસ્તકમાં જે નામા પદ્ધતિના સ્થાને પાછું હિસાબી પદ્ધતિ લખ્યું છે, એટલે આ તમને શબ્દ છે ને આડાહોળ આટી ઘૂટી વાળા લાગે છે. એટલે તમારે એક જ વસ્તુ સમજવાની, નામું કે ને તો એ હિસાબી પદ્ધતિ કે છે તો એ કહેવામાં આવશે બરાબર, નામા પદ્ધતિ કે તો એ. દરેકમાં એક જ છે, અલગ કાંઈ છે નહીં. અલગ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો નથી, દરેક નામ એક જ છે, અલગ જગ્યાએ અલગ અલગ રીતે નામથી ઓળખે છે. હાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આવીએ. આપણે સમજવું છે હિસાબી પદ્ધતિ, આપણે એને હાઇલાઇટ્સ કર્યું હિસાબી પદ્ધતિ. હાલ
હવે હિસાબી પદ્ધતિ આ એનો અર્થ કયો કે વ્યાખ્યા કયો બધોય પોઈન્ટ આમાં આવી જાય છે. હિસાબી વ્યવહારની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યાના સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાઓના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય છે. હવે એના માટે આ કોણે વ્યાખ્યા આપેલી છે તો આખું નામ આપ્યું છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ, શોર્ટ નેમ થાય છે AICPA. એક માર્કમાં પૂછી શકે તો તમારે ફેર નોટમાં લખવાનું થાય AICPA અને ફૂલ ફોર્મ લખવાનું થાય અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. હવેની વ્યાખ્યા બોલ્ડમાં તમને આપેલી છે. વ્યાખ્યાને આપણે અલગથી હાઇલાઇટ્સ કરીએ. આ આપણને વ્યાખ્યા આપેલી છે કે હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો, આ બંને શબ્દ આપણે પારિભાષિક શબ્દમાં શીખી ગયા. વ્યવહાર કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાની લેવડ દેવડ. બનાવ કોને કહેવાય? તો કે ધંધાના પરિણામ સ્વરૂપે જે મળે બરાબર એને શું કહેવાય, અથવા જે પરિસ્થિતિ ઉદ્ભવે એને શું કહેવાય, બનાવ. આ બે પોઈન્ટ જોઈએ. એટલે શું? હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તેના તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ઘણા બધા શબ્દ આવી દે છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા શબ્દ આવે છે. હિસાબી પદ્ધતિએ પહેલી બાબત શું આવી? વ્યવહાર અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, નાણાં સ્વરૂપે નોંધાતા હોય, વર્ગીકરણ કરવાની, તારણો કાઢવાની, પરિણામોનું અર્થઘટન કરવાની, આટલા શબ્દ એવા. હવે આ દરેક શબ્દ તમારે સમજવાના થશે. આપણી પાસે કેટલા શબ્દ અલગ અલગ આવશે બરાબર? આ વાક્ય કહી શકો તમે 2, 3, 4, 5 અને 6. હવે દરેક પોઈન્ટને આપણે ધ્યાનમાં લેતા જ આવવા છે. તો પહેલું મેં તમને વ્યવહાર અને બનાવ સમજાવી દીધું. હવે જે નાણાકીય લક્ષણ ધરાવે છે, નાણાના સ્વરૂપે નોંધાય છે, એનું વર્ગીકરણ કરાય છે, એનું તારણ કઢાય છે અને પરિણામોનું અર્થઘટન કરાય છે, આ બધાય પોઈન્ટ છે ને, અહીં આપણે જો નવો પોઈન્ટ હમણાં ચાલુ કરીએ છીએ કે હિસાબી પદ્ધતિના લક્ષણો, એમાં બધું આવી જશે. જો અહીં આવી ગયું, જો નાણાકીય લક્ષણ, અહીં નાણાકીય લક્ષણ છે ને, તો આવી ગયું. તો આ બધાય પોઈન્ટ છે ને અહીં વિગતવાર સમજવાના છે. એટલે આપણને શું સમજાઈ જશે? વ્યાખ્યા. આપણે ફેર નોટમાં હેડિંગ આપશું હિસાબી પદ્ધતિ એટલે શું, હિસાબી પદ્ધતિનો અર્થ, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, નામાની વ્યાખ્યા, કાંઈ પણ કહેશું તો તમારે અહીં આ વ્યાખ્યા લખવાની થશે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય, તેમજ નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે અહીં તમને બીજી પણ એની વ્યાખ્યા આપેલી છે, એને આપણે ધ્યાનમાં લેતા નથી. હવાને ફૂલે ફૂલ સમજૂતી, એક એક શબ્દની, એક એક વાક્યની સમજૂતી આપણે હિસાબી પદ્ધતિના લક્ષણોમાં વિગતવાર સમજીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો બરાબર. આ પોઈન્ટ છે આપણે ધ્યાનમાં લેવાનો છે, હિસાબી પદ્ધતિના લક્ષણો. હાલો, હિસાબી પદ્ધતિના લક્ષણોને આપણે ધ્યાનમાં લેવાના છે. તો એમાં જેટલા જેટલા લક્ષણો આવશે એની વિગતવાર આપણે સમજૂતી મેળવતા જઈશું. હાલો, એમાં પહેલું લક્ષણ છે જેની આપણે સમજૂતી મેળવવાની છે કે નાણાકીય લક્ષણ. હવે તમે જુઓ
કે તમે કાંઈ પણ ધંધો વ્યવહાર લઈને બેઠા છો તો એનું લાસ્ટમાં છેલ્લે મૂલ્ય કેમાં નક્કી કરો છો? તો કે નાણામાં. હવે કઈ રીતે નક્કી કરીએ છીએ એની આપણે સમજૂતી મેળવીએ. તો અહીં તમને કીધું છે નાણામાં મૂલ્યમાં માપન થવું જોઈએ, બરાબર? નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ. હવે અહીં દાખલા તરીકે તમને આપ્યું, એ દાખલા તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, એટલે વજનમાં આવ્યું કે 10,000 કિલોગ્રામ. હવે આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલ હોવો જોઈએ. આ રસાયણ રૂપિયા 20,000માં ખરીદવામાં આવેલ છે. તો અહીં તમને જે જવાબ મળ્યો ને, રૂપિયા 20,000, એનું નાણાકીય લક્ષણ બન્યું. જો કિલોગ્રામ કેટલા છે? 10,000. ભાવ કેટલો છે? 20,000 રૂપિયા. તો રૂપિયામાં જ્યાં તમે કન્વર્ટ કરો છો એને કયું લક્ષણ કહેવાય? તો કે નાણાકીય લક્ષણ કહેવાય. અહીં તમને આપ્યું, જો 10,000 કિલોગ્રામ રસાયણ બરાબર રૂપિયા 20,000, એવો અર્થ થાય. રસાયણ ખરીદીનો વ્યવહાર છે, રસાયણના બદલામાં રૂપિયા 20,000 ચૂકવવાના છે. રૂપિયા એ શું કહેવાય? નાણું છે. એટલે જે 20,000 રૂપિયા શું બન્યું? નાણું. નાણામાં થયેલ વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય છે. આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે. તો આ જે રૂપિયા 20,000 થયા એ શું બન્યું? નાણાકીય લક્ષણ. હાલો નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈ લઈએ. અહીં આપણને કીધું છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. રૂપિયા એટલે 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે તે રસાયણના બદલે નાણાં મેળવે છે. એટલે એણે રસાયણ વેચ્યું, એના બદલામાં એને શું મળ્યું? નાણાં મળ્યા. અને આ નાણાંના બદલે તે અન્ય કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી શકે છે. વેચનાર વ્યવહારને નીચે પ્રમાણે સમજીએ. વેચનારનો જે વ્યવહાર છે એમાં નીચે પ્રમાણે સમજૂતી આપી છે, એના દ્વારા આપણે સમજૂતી મેળવીએ. અહીંયા આપણને એક સમજૂતી આપી છે વસ્તુનું નાણામાં, અને નાણાનું પછી વસ્તુમાં છે એ ફેરબદલી થાય છે એની સમજૂતી આપને આપેલી છે. હવે આ સમજવા માટે આપણે સામાન્ય એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે જેના માધ્યમથી આપણે વ્યવસ્થિત સમજી શકીએ. હાલો આપણે શું છે, નાણું ફેરબદલીના માધ્યમ તરીકે અસ્તિત્વ છે ને, એટલે આપણે જે નાણું એટલે કે રૂપિયા ફરે છે ને એ મારે તમને સમજાવવાનું છે. રૂપિયા ફરે છે આપણે સમજવાનું છે. હાલો આપણે મોબાઈલની દુકાન લઈને બેઠા છીએ. મોબાઈલની દુકાનમાં સૌથી પહેલાં આપણે મોબાઈલ ખરીદવાનો થયો, બરાબર? એટલે મોબાઈલ આપણે ખરીદ્યો, બદલામાં આપણે શું આપ્યા? એને રૂપિયા આપ્યા. હાલો એ મોબાઈલ આપણે વેચ્યો તો એના બદલામાં આપણને શું મળ્યું? રૂપિયા મળ્યા. તો મોબાઈલ વેપારી પાસેથી આપણે ખરીદો, ખરીદીને આપણે ગ્રાહકને આપ્યો તો એના બદલામાં આપણને ગ્રાહક પાસેથી રૂપિયા મળ્યા. હવે રૂપિયાનું પાછું આપણે શું કરશું? વેપારી પાસેથી મોબાઈલ ખરીદશું, બરાબર? તો ત્યાં હેરફેર કોની થઈ? રૂપિયા. હાલો હવે એમાંથી આપણને નફો થયો, એટલે રૂપિયા છે. એમાંથી આપણા અંગત વપરાશ માટેની કાંઈ પણ ચીજ વસ્તુ ખરીદશું તો વસ્તુ લઈ આવશું, એના બદલામાં પાછા શું આપશું? રૂપિયા. તો કોઈ પણ જગ્યાએ વસ્તુની ફેરબદલી કરવી છે ને તો ત્યાં તમારે નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે વાપરવાનું થશે. તમે 50,000 રૂપિયા લઈને બજારમાં નીકળો તો અનેક પ્રકારની વસ્તુ લઈ આવો છો, બરાબર? તો દરેક વસ્તુ છે લેવાની પાછળ તમે એને નાણાંની ચૂકવણી કરો છો, તો કે નાણાંના માધ્યમથી તમે ફેરબદલી કરેલી કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ આવીએ.
વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. હવે પહેલા તમારી ભાષામાં હું તમને વર્ગીકરણ સમજાવું. હાલો, વર્ગીકરણ કોને કહેવાય? તો કે તમે દસમું ધોરણ પૂરું કર્યું, પછી તમે કોમર્સ કેમાં લીધું, તો પહેલો વર્ગ પડ્યો આર્ટ્સ કોમર્સ કે સાયન્સ. તમે કેમાં એડમિશન લીધું? આર્ટ્સ કોમર્સ કે સાયન્સ, તો કોમર્સ. તો તમારો એક વર્ગ બન્યો કોમર્સ. હાલો, કોમર્સમાં તમે જે આવ્યા તો એમાં બે ધોરણ નક્કી થયા, ધોરણ 11 અને ધોરણ 12. હાલો, આ બે ધોરણ નક્કી થયા એટલે પાછા એના બે વર્ગ પડ્યા. હાલો, ધોરણ 11 તો એમાંય પાછા વર્ગ બન્યા, 11A 11B. બારમું ધોરણ એનાય વર્ગ બન્યા, 12A 12B. તો તમે જે વર્ગ બોલો છો ને એ આ વર્ગીકરણ કહેવાય. એટલે આપણે તમે જે વર્ગ સમજો છો એને શું કહેવાય? વર્ગીકરણ અને વિશ્લેષણ. હવે ધંધાની ભાષામાં આપણે આને સમજૂતી મેળવીએ તો અહીં આપણને શું કીધું? તો કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. આ વ્યવહારો રોકડ સ્વરૂપે અને બિન રોકડ સ્વરૂપે. રોકડ સ્વરૂપે એટલે ઓન ધ સ્પોટ તમે રૂપિયા રોકડ આપી દો તો એને રોકડ વ્યવહાર કહેવાય, અને પૈસા બાકી રાખો એટલે એને બિન રોકડ એટલે કે એને ઉધાર વ્યવહાર કહેવાય, જેને સાદી ભાષામાં શું કહેવાય? ઉધાર વ્યવહાર થાય છે. અથવા જે આગળ વધો તો કે આ વ્યવહારો આવો ખર્ચ, મિલકત દેવા વગેરે માટેના હોય છે. આ તમે હવે સમજૂતી મેળવી ગયા. આપણે આવક ખર્ચ મિલકત દેવા આની સમજૂતી આપણે મેળવી લીધી. આ વ્યવહારોને તેના પ્રકારના આધારે એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો જે આપણે આના પછીના ચેપ્ટરમાં શીખવાનું છે, વર્ગીકરણ કરવાની વિશ્લેષણના લક્ષણના કારણે જે તે બાબતના નિર્ધારિત સમયના બધા વ્યવહારો એક સાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે. હવે સમજૂતી તમને આપી છે કે દાખલા તરીકે વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી મિલકત ખરીદવામાં આવી અને કેટલીક મિલકત વેચવામાં આવી, વર્ષના અંતે કેટલી મિલકતો છે. આ તમામ પ્રશ્નોના જવાબ વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકાય. હાલો, ધંધો લઈને બેઠા છો તો આખે આખા વર્ષનો તમને અહેવાલ છે જે મળે છે એના આધારે તમે જે કંઈ સમજો છો એને શું કહેવામાં આવે? વિશ્લેષણ. તમે વર્ગીકરણ કઈ રીતે કર્યું? તો કે ધંધાના જે મોબાઈલની ખરીદી વેચાણ છે એને માલ કહેવામાં આવે, એની તમે અલગથી નોંધ કરી આખા વર્ષનું, એમાં તમે કેટલો માલ ખરીદ્યો, કેટલો વેચ્યો, કેટલો વધ્યો આ બધું લખો. એ જ રીતે ધંધામાં વર્ષની શરૂઆતમાં તમારી પાસે કેટલી મિલકત હતી, એમાં તમે કંઈ ખરીદી કે વેચાણ કર્યું છે કે નથી કર્યું, અને વર્ષના અંતે કેટલી મિલકત છે એ વધે છે કે ઘટે છે એની જે સમજૂતી તમે મેળવો છો, બરાબર, એ વર્ગીકરણ થયું. હવે લાસ્ટમાં જે એના કારણે તમે જે નિર્ણય લ્યો છો એ તમે વિશ્લેષણના આધારે તમે ધ્યાનમાં રાખો છો. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, પોઈન્ટ નંબર 4, વ્યવહારોનું અર્થઘટન. હાલો, આપણે મેઇન પોઈન્ટ ખરીદ વેચાણ શીખી ગયા. હવે એના પરિણામ સ્વરૂપે ધંધામાં શું થશે, શું મળશે, બરાબર, એ સમજવું. પરિણામ સમજવું એટલે અર્થઘટન. હવે પરિણામ સમજવા માટે અહીં બ્લડ પ્રેશરનું ઉદાહરણ આપ્યું છે, એ આપણને બહુ નહીં સમજાય. આપણે પ્રેક્ટિકલ પોઈન્ટમાં જઈએ એટલે આપણી પાસે એક બીજો પોઈન્ટ છે, એ પોઈન્ટને આપણે ધ્યાનમાં લઈએ. મારા માઉસનું જ્યાં કર્સર હોય ત્યાં તમે ધ્યાન રાખશો, બરાબર, વધારે કામમાં આવશે. આપણે અહીંથી પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. દાખલા તરીકે ઉપજ 20,000 રૂપિયાની હોય અને ખર્ચ 12,000 રૂપિયાનો થયો હોય, તો સ્વાભાવિક તમે સમજો જે કે 20,000 રૂપિયા મળ્યા અને ખર્ચા 12,000, તો શું થયું? તો કે રૂપિયા 8,000 છે વધ્યા, વધારો થયો એટલે ધંધાને શું કહેવાય? ઉપજ. એટલે કે આ વ્યવહારથી વ્યક્તિને લાભ થયો.
ઉપજ કરનો તફાવત એ લાભના સ્વરૂપે છે, જે આ આંકડાઓનું અર્થઘટન કહેવાય. આપણે જે લાભ થયો એ આપણે શું કર્યું, એનું અર્થઘટન, આપણને શું મળ્યું, એનું પરિણામ મળ્યું. એ જ રીતે ઘણી વખત એવું થાય કે 20,000 રૂપિયાની ઉપજ થઈ એની સામે તમે 30,000 રૂપિયા દીધા, તો પરિણામ શું મળ્યું, નુકસાન થયું, બરાબર. તો એને શું કહેવાય, અર્થઘટન, બરાબર. અહીં જો તમને સ્પષ્ટ આપ્યો, પરિણામ સમજશો છો, બરાબર. તો એને શું કહેવામાં આવે છે, અર્થઘટન કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. એના પછીનો પોઈન્ટ આપ્યો છે જથ્થાત્મક માહિતી. હવે જથ્થાત્મક માહિતી છે એમાં સામાન્ય છે કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તેને જથ્થાત્મક માહિતી કહેવાય. નાણું છે ને એક પ્રકારનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે, કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા, એ રીતે જથ્થાત્મક માહિતી ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જે અગત્યના પોઈન્ટ સમજવાના છે એ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. તો બે પોઈન્ટ આપણી સામે આવે છે. હાલો, એમાં છઠ્ઠો પોઈન્ટ છે આર્થિક નિર્ણયો, ઇકોનોમિક ડિસિઝન. હાલો, હવે ધંધામાં આર્થિક એટલે પૈસા ટકાને ધ્યાનમાં રાખીને ઇકોનોમિક્સ આપણે ડિસિઝન લેવો છે, નિર્ણય લેવો છે, તો ધંધાને ધ્યાનમાં રાખીને આપણે શું નિર્ણય લઈએ. તો કે અત્યારે તમારે કોરોનાનો સમય આલે છે, તો ધંધામાં તમે કેવો નિર્ણય લ્યો. તો કે અત્યારે ધ્યાન એવું રખાય કે ઉધારમાં કાંઈ પણ પ્રકારનો વ્યવહાર કરાય નહીં, કારણ કે પૈસા પહેલાંના બાકી છે. તો નવા પૈસા ઉધારીમાં વ્યવહાર કરશો તો પૈસા મળવા પાત્ર થશે નહીં. તો શું કરાય, તો કે અત્યારે જે વ્યવહાર થાય એ બધા રોકડેથી ધંધો કરાય, જેટલા રૂપિયા મળે એટલા મીઠા કરી લેવાય. ઉધારમાં જાજો વ્યવહાર કરવા ગયા અને પૈસા નહીં મળે તો આવનારા સમયમાં આપણી પાસે ટર્ન ઓવર માટે રૂપિયા વધશે નહીં, તો કાંઈ પણ કરી શકશું નહીં. અહીં તમને એક વધારે પડતો પોઈન્ટ એક આપ્યો છે, એ પોઈન્ટને આપણે ધ્યાનમાં રહી અને એક કામ આગળ ધરીએ. અહીં તમને કીધું છે સંભવિત, સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે. સંભવિત શેરહોલ્ડરો એટલે કઈ રીતે, તો કે પહેલા મારે તમને શેરહોલ્ડર એટલે શું એ મારે તમને સમજાવવું પડશે. શેરહોલ્ડર એટલે કોઈ પણ કંપની છે, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની શેર બહાર પાડે અને એ કંપનીના શેર આપણે ખરીદીએ તો આપણે એના શેર હોલ્ડર કહેવાય. હવે હાલો, સંભવિત શેર હોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે. હવે આપણે રિલાયન્સ કંપનીના શેર ખરીદવા છે એવો આપણે નિર્ણય લેવો છે, આપણે રિલાયન્સ કંપનીના શેર ખરીદવા છે, તો આપણે આપણા મગજમાં કયા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને રિલાયન્સ કંપનીના શેર ખરીદીશું. તો આપણે એની ઇકોનોમી જોશું કે રિલાયન્સ કંપની દર વર્ષે નફો કરે છે કે નથી કરતી. નફો કરે છે તો નફો દર વર્ષે કેટલા ટકામાં વધારો થાય છે, રિલાયન્સ કંપનીનો વ્યવહાર કેવો છે, એની નાણાકીય સ્થિતિ કેવી છે, આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લઈ અને આપણે એમાં રોકાણ કરશું, બરાબર. તો આપણે જે નિર્ણય લીધો એ કંપનીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો કહેવાય. કંપની પોતે પોતાના વિકાસ અંગેના નિર્ણયો લે છે. આ તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી તેમને આર્થિક નિર્ણયો કહેવામાં આવે છે. જો પૈસા ન હોય તો કંપનીમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકતું નથી, કાંઈ પણ પ્રકારનું કામ થઈ શકતું નથી. આમ હિસાબી પદ્ધતિના આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એટલે આપણે જે ધંધાના હિસાબો રાખ્યા છે એ હિસાબો બીજા પક્ષકારો છે એ જોવે છે, અને જોઈ અને આપણા ધંધા વ્યવસાય સાથે કેવા વ્યવહારો કરવા એવા નિર્ણયો લેતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ.
ઐતિહાસિક માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે નામું લખશું ને, એ નામું ક્યારે લખશું? આપણે ક્યારે લખશું? હાલો તો આપણે મોબાઈલની દુકાન છે, મોબાઈલની દુકાનમાં આપણે મોબાઈલ વેચ્યો, મોબાઈલ વેચ્યો એટલે કસ્ટમરને આપણે બિલ બનાવીને આપ્યું. હવે આવા બધા બિલ ભેગા થયા એટલે આપણે એક અકાઉન્ટન્ટ રાખ્યા હતા, એને આપણે બધા બિલ દીધા અને પછી એણે હિસાબો લખ્યા. તો તમે સમજો કે પેલા વ્યવહાર બન્યો કે પેલા હિસાબ લખાણો? હા, સમજાણો, પેલા વ્યવહાર બન્યો, આપણે મોબાઈલ વેચ્યો અને એનું બિલ બન્યું એટલે પેલા વ્યવહાર બન્યો અને પછી આપણે એના હિસાબો લખ્યા. તો હિસાબો કેવા બની ગયા? ભૂતકાળ બની ગયા. શું બની ગયા? ભૂતકાળ. અને ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. આપણે ઇતિહાસ કોને કહીએ? તો કે જે ઘટના ઘટી ગઈ છે એને ઇતિહાસ કહીએ, જે ઘટના ચાલુ છે એને ઇતિહાસ કહેવાય નહીં. કોરોના વહી જશે એટલે ઇતિહાસ બની જશે કે આવો કાંઈક વાયરસ આવ્યો. તો હવે આગળ વાત છે, આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. હવેનો નેક્સ્ટ પેરેગ્રાફ, વ્યાખ્યાઓ અને તેના પરથી તારવવામાં આવેલા લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે, ક્યાં ક્યાં તબક્કામાં પસાર થાય છે, દરેક તબક્કામાંથી શું પ્રાપ્ત થાય છે, પ્રક્રિયાના અંતે શું પરિણામ થાય છે, આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે, જે તમને અહીં આકૃતિમાં સમજાવેલ છે. સૌથી પહેલાં તમે શું કરો છો? ધંધામાં કોઈ પણ વ્યવહાર છે એની નોંધ કરો છો, એનું વર્ગીકરણ કરો છો, વિશ્લેષણ કરો છો, એના તારણો કાઢો છો, અર્થઘટન કરો છો અને એના ઉપરથી જે સરવૈયો તૈયાર થાય, જે પત્રક તૈયાર થાય એને તમે અહેવાલ તરીકે ઓળખો છો. તો આ સમગ્ર છે પ્રક્રિયા આપણે ધ્યાનમાં લેવાની થાય. હવેની સમજૂતી માટે આ જે પોઈન્ટ છે એ તમને આપવામાં આવેલો છે. ટૂંકમાં, હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવોની નોંધણી, વર્ગીકરણ અને વિશ્લેષણ કરીને, તારણો કાઢીને, આ તબક્કાઓના આધારે અર્થઘટન કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અહીં અહેવાલનો અર્થ હિસાબો એટલે કે વાર્ષિક હિસાબો થાય છે. અહેવાલ મેં તમને કહી દીધું, શું અહેવાલ એટલે આખું વર્ષ પૂરું થયું અને પછી તમે જે પત્રક તૈયાર કરો એ પત્રક છે વાર્ષિક હિસાબ તરીકે ઓળખાય અને એમાં પાકું સરવૈયું છે પત્રક તરીકે દર્શાવવામાં આવે છે. આ પોઈન્ટ આપણે જે વાર્ષિક હિસાબો છે ભાગ બેમાં વિગતવાર સમજવાનું રહેશે.